नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 10 मो विषय छे संस्कृत, तेमा प्रथम सत्रनो पाठ 10 मो। आ पाठनु नाम छे त્વમેકા ભવાની। આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 10મો વિષય છે સંસ્કૃત, તેમાં પાઠ 10મો ત્વમેકા ભવાની। સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, અધોલેખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચુનીત। પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્ન, વૃત્તિ ઇતિ શબ્દસ્ય કહ અર્થ। તો વૃત્તિ શબ્દનો અર્થ થશે આજીવિકા, ઓપ્શન ગ જવાબમાં। બીજો પ્રશ્ન, કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એવા એકા એવ ગતિ વર્તતે। તો જવાબમાં આવશે ઓપ્શન ગ, વિપત્તો। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે, ભવાની ઇતિ સબોંધન પદમ પદમ અસ્તિ। ચોથી ખાલી જગ્યામાં આવશે, ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત। પાંચમી ખાલી જગ્યા, ગતિસ્વમ ત્વમેકા ભવાની। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ઉદાહરણાનુસારમ પરિચયમ કારયત। અહીં પદમ શબ્દમ લિંગમ વિભક્તિ વચનમ આપેલું છે, તો ઉદાહરણમાં પદ આપેલું છે વિપત્તો, તો એમ શબ્દ થશે મૂળ શબ્દ વિપત્તિ। ઇકારાંત સ્ત્રીલિંગ વિભક્તિ સપ્તમી અને વચન એકવચનમ। તેવી જ રીતે અહીં જે પદો આપેલા છે તેનો મૂળ શબ્દ લિંગ વિભક્તિ અને વચન ઓળખી અને તે આપણે તેની સામે લખવાનું છે। પેલો શબ્દ છે પૂજમ, તો મૂળ શબ્દ પૂજા। અકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય એકવચનમ। ત્યાર પછી વૃત્તિ, તો શબ્દ મૂળ શબ્દ વૃત્તિ। ઇકારાંત સ્ત્રીલિંગ પ્રથમા બહુવચનમ। પદ જલે, તો શબ્દ જલ। અકારાંત નપુષકલે, સ્ત્રીલિંગ સપ્તમી એકવચનમ। ત્યાર પછી પદ છે ત્વમ, તો મૂળ શબ્દ થશે યુષ્મદ। ત્રિષુ લિંગેશુ પ્રથમા એકવચનમ। વ્રતમ, તો શબ્દ મૂળ શબ્દ વ્રત। અકારાંત નપુષકલિંગ પ્રથમા દ્વિતીય એકવચનમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રેખાંકિતાનામ પદામ સ્થાને પ્રકોષ્ટાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત। અહીં જે વાક્ય આપેલા છે તેમાં રેખાંકિત પદ છે, તેની સ્થાને આપણે કૌંસમાં જે પદો આપેલા છે તેમાંથી યોગ્ય પદ શોધી અને પ્રશ્નવાક્ય બનાવવાનું છે। પેલું વાક્ય છે અહમ ધ્યાન યોગમ ન જાનામી, તો અહીં આપણે કેમ શબ્દનો એટલે કે કેમ પદનો ઉપયોગ કરી અને પ્રશ્નવાક્ય બનાવીએ, તો પ્રશ્નવાક્ય બનશે અહમ કેમ ન જાનામી। ત્યાર પછી બીજો પ્રશ્ન વાક્ય બનશે મમ કા નાસ્તી। ત્રીજો વાક્ય, કુત્ર સદા મામ પ્રપાહી। પ્રશ્ન નંબર 4, સમાસ પ્રકારમ લિખતઃ અનાથ હતો ન બ્રહુવિહી સમાસ થશે। શત્રુ મધ્યે, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ। જાયમ વક્ત્રઃ, તો બહુવ્રીહી સમાસ થશે અને ધ્યાન યોગમ, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી આંગલ ભાષાયામ લિખિત। અહીં જે પ્રશ્નો આપેલા છે તેના જવાબો આપણે લખવાના છે। પેલો પ્રશ્ન, ભક્ત પોતાના ક્યાં ક્યાં સ્વજનને છોડીને માતાને પોતાને એકમાત્ર ગતિ માને છે। જવાબ, ભક્ત પોતાના માતા પિતા ભાઈઓ પુત્ર પુત્રી સેવક સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને એકમાત્ર ગતિ માને છે। બીજો પ્રશ્ન, ભક્ત શું શું નથી જાણતો, ભક્ત દાન કરવાનું જાણતો નથી, તે ધ્યાન યોગ તંત્ર સ્ત્રોત્ર અને મંત્ર જાણતો નથી, તે પૂજાની રીતને તથા ન્યાસ યોગને જાણતો નથી, વળી તે પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી। ત્રીજો પ્રશ્ન, કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે। જવાબ, ભક્ત માતાની આ વિકટ પરિસ્થિતિમાં રક્ષણ કરવા પ્રાર્થે છે વાદ વિવાદમાં દુઃખમાં આળસમાં મુસાફરીમાં પાણીમાં આગમાં પર્વત પર શત્રુઓની વચ્ચે અને હિંસક પ્રાણીઓ વચ્ચે।
चौथो प्रश्न, अनाथो दर्दीरो श्लोक मा भक्त पोताने माटे क्या विशेषणो वापरे छे? अनाथो दर्दीरो ए पांचमा श्लोक मा भक्त पोताने माटे आ विशेषणो वापरे छे। अनाथ, दरिद्र, घड़पण अने रोगोथी घेरायेलो, खूब ज तीक्ष्ण अने नष्ट भ्रष्ट थयेलो। त्यार पछी प्रश्न नंबर 6, श्लोक पूर्ति कुरुत, अहीं जे श्लोक आपेला छे ते पूर्ण करवानो छे। पहलो श्लोक, विवादे विषादे प्रमादे प्रवासे चले चान चले चले चान चले पर्वते शत्रु मध्ये अरण्ये शरण्ये सदा मा प्रवाही गतिस्वम गतिस्वम त्वमेका भवानी। त्यार पछी बीजो श्लोक छे ते आपणे पूर्ण करिए। अनाथो दरिद्रो जरा रोग युक्तो महाक्षीण दीनः सदा जाय वक्त्रः वियत्तो प्रविष्ट प्रणष्ट सदाह गतिस्वम गतिस्वम त्वमेका भवानी। विद्यार्थी मित्रों, અહીં આપણે ધોરણ 10મો વિષય છે સંસ્કૃત, તેમાં પ્રથમ સેમેસ્ટરનો પાઠ 10મો ત્વમેકા ભવાની આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ। આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 11ની અંદર, ત્યાં સુધી આવજો।